નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 588મો વેબિનાર છે. આજના વક્તા છે ગાંધીનગરની કોલવડા આયુર્વેદ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેમણે આયુર્વેદમાં MS ગાયનેક અને ઓબસ્ટેટ્રિક એટલે કે શલ્યતંત્રમાં મહિલા રોગો અને પ્રસૂતિ તંત્રમાં MS માસ્ટર ઓફ સર્જરી કરેલ છે અને PhDની ડિગ્રી પણ મેળવેલ છે. જૂન 1987થી આયુર્વેદ શિક્ષણ સાથે સંકળાયેલ છે. 3000થી વધુ લેખ અને 32થી વધુ રિસર્ચ પેપર્સ એમના પ્રકાશિત થયેલ છે. 100થી વધુ પુસ્તકોનું પ્રકાશન અને કેટલાક પુસ્તકોનો અનુવાદ પણ કરેલ છે અને કેટલાક મેગેઝિનમાં વિશેષાંક માં તેઓ તંત્રી તરીકે પણ સેવા આપેલ છે. 135થી વધુ વેબિનારમાં વક્તવ્ય આપેલ છે. હાલ તો તેઓ નિવૃત્ત છે, પરંતુ નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિશીલ છે. સ્વાસ્થ્ય બાબતે તેમનો જીવન મંત્ર છે આયુર્વેદ અમૃતાનામ શ્રેષ્ઠ. આજનો વિષય છે યોનિ વ્યાપદ, એટલે કે આયુર્વેદ ની દ્રષ્ટિએ યોનિ રોગો અને યોનિ પ્રકારો વિશે વક્તવ્ય આપશે ડૉક્ટર પારુલબેન જોશી મેડમ. ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર, જય ધન્વંતરી. બોલવાની તક આપી મહા સરસ્વતીજીની પ્રાર્થનાથી શરૂઆત કરીએ. या कुंदेन्दु तुषार हार तवला या शुभ्र वस्त्रावृता या वीणा वरदंड मंडित करा या श्वेत पद्मसना या ब्रह्मा पृथ्वी देवै सदा वंदिता સમાં પાતુ સરસ્વતી ભગવતી શેષ જાડ્યા પહા. વિઘ્નેશ્વર શ્રી ગણેશ, જેઓ શરીરના ષડચક્રમાંથી મણિપુર ચક્રના અધિષ્ઠાતા દેવ હોય, પ્રજનન કાર્યના અધિષ્ઠાતા પણ છે, તેમને પ્રણામ કરી, સર્વ ગુરુજનોને પ્રણામ કરી, મંડળના 588માં વેબિનાર વિષય યોનિ વ્યાપદને સમજવા કોશિશ કરીશું. યોનિ વ્યાપદ એ બહુ જ મોટો વિષય છે અને એને સમજવા માટે એક કલાકનો સમય ખરેખર બહુ જ નાનો કહેવાય, એટલે એમાં કોઈ પણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એ માટે સૌને વિનંતી. કારણ કે આમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. આયુર્વેદની અંદર પણ મને યાદ છે કે હું જ્યારે ભણાવતી યોનિ વ્યાપદ તે વખતે મને સંપૂર્ણ 20 યોનિ વ્યાપદ ભણાવતા, એટલે માની લો કે ફક્ત મહર્ષિ ચરકની ચરક સંહિતાની અંદર ચરક ચિકિત્સા સ્થાન 30માં જે 20 યોનિ વ્યાપદોનું વર્ણન કર્યું છે એટલું ભણાવતા મને 20 દિવસ થતા હતા, એટલે 20 લેક્ચર્સ લાગતા હતા. એટલે વિષય એટલો ગહન છે અને આપણે ટૂંકમાં સર્વજન સુખાય સર્વજન હિતાય એનું વર્ણન કરવા કોશિશ કરી રહ્યા છીએ. સંસ્કૃત ભાષા બહુ જ વૈજ્ઞાનિક છે. દરેક શબ્દના અર્થ છે અને શબ્દના ક્રમ પ્રમાણે તેનો અર્થ થતો હોય છે. યોનિ એ સ્ત્રીલિંગ શબ્દ છે જેનો અર્થ થાય છે કારણમ, હેતુ, ઉત્પત્તિ સ્થાનમ, અભિવ્યક્તિ કારણમ,
ભાવે તત જન્મ ગ્રહણો જીતા જાતિહી. અહીંયા ઘડી જે તે જન્મ જાતિ ના અર્થમાં પણ યોનિ શબ્દ આવે છે, જેમ કે પશુ યોનિ, પક્ષી યોનિ, તિર્યક યોનિ, મનુષ્ય યોનિ. તો અહીંયા ઘડી યોનિ એ જાતિ સૂચક પણ છે, એટલે આપણે મનુષ્ય છીએ તો આપણી જાતિ પ્રમાણે મનુષ્ય યોનિની વાત આપણે અહીં કરીશું. જન્મ ચેતન શરીરાણામ જાતિ ભેદઃ, એટલે જે પ્રમાણે આપણા શરીર છે, જે પ્રમાણે આપણા જન્મ થયા છે, એ પ્રમાણે જાતિ ભેદ પ્રમાણે યોનિ શબ્દનો ઉલ્લેખ થાય છે. અહીંયા ઘડી જાતિથી વર્ણ વ્યવસ્થાના અર્થમાં નથી. અસંખ્ય અગણિત યોનિમાં જન્મ, આ માતા પિતાને ત્યાં જન્મ, આ શરીરની પ્રાપ્તિ, પુરુષ કે સ્ત્રી શરીરની પ્રાપ્તિ અને તેમાં રોગો થવા એ સર્વ કર્મને અધીન છે. આયુર્વેદ ભારતીય ચિકિત્સા શાસ્ત્ર છે, આસ્તિક દર્શન છે, અને તેથી પૂર્વજન્મ અને હવે પછીના જન્મની વાતો અહીંયા થવાની છે. એટલે જ્યાં જ્યાં આચાર્ય કહે છે પૂર્વ કૃતંચ કર્મ, એનાથી બે વસ્તુ લેવાય. પૂર્વે એટલે કે આ પરિસ્થિતિ, એટલે આ સમય પહેલાના સમય અથવા આ જન્મ પહેલાના જન્મની વાત, અને યોનિ વ્યાપત જે છે એ પ્રાક્તન કર્મ જ વ્યાધિ છે. પૂર્ણ પુરુષ હોવા છતાં મનુષ્ય પ્રજાતિને આગળ વધારવા માટે પ્રકૃતિ દત્ત ત્રણ વધારાના અવયવો, એટલે બે સ્તન્યાશય અને એક ગર્ભાશય, ગર્ભ જેમાં સારી રીતે આવીને રહે, ગર્ભસ્ય આશય ગર્ભાશય, ગર્ભ ત્યાં આગળ પોષણ પામે અને યથા સમયે પ્રસવ પામી પૃથ્વી પર અવતરે છે, એ ગર્ભાશય અપત્ય પથનો મહત્વનો ભાગ છે. હવે આપણે અપત્ય પથ કહીએ, અપત્ય સંતાન, પથ એટલે રસ્તો, એ જ શબ્દ ઇંગ્લિશમાં આવશે બર્થ કેનાલ. એટલે જે સમયે પ્રસવ થશે તે વખતે ગર્ભાશય, ગ્રીવા અને અપત્ય એટલે કે વેજાઇનલ કેનાલ, એ આખું કેનેલાઇઝેશન થાય ને એને બર્થ કેનાલ કહેવાય. એ જ શબ્દ સંસ્કૃતની અંદર અપત્ય પથ તરીકે વર્ણવ્યું છે. એટલે ગર્ભાશય અપત્ય પથનો મહત્વનો ભાગ છે. અને અંગ્રેજી શબ્દ વુમન નો અર્થ થાય છે મેન વિથ એ વુમ્બ. આયુર્વેદે સ્ત્રી શરીરની રચનામાં યોનિ અવયવનું વર્ણન આ પ્રમાણે કર્યું છે. શંખનાભ્યાકૃતિ યોનિ ત્રયાવર્તા સા પ્રકીર્તિતા, તસ્યાં તૃતીયે તુ આવર્તે ગર્ભશય્યા પ્રતિષ્ઠિતા. મહર્ષિ સુશ્રુત શારીરની અંદર વાત કરે છે કે શંખની નાભીની અંદર જે રીતે ત્રણ આવર્ત છે, એવા જ ત્રણ આવર્ત સ્ત્રીની યોનિમાં પણ રહેલા છે. તસ્યામ તૃતીય તુ આવર્તે ગર્ભશય્યા પ્રતિષ્ઠિતા, એનો જે ત્રીજો આવર્ત છે ત્યાં આગળ ગર્ભની શય્યા એટલે કે ગર્ભની સુવાની જગ્યા રહેલી છે. યથા રોહિત મત્સ્યસ્ય મુખમ ભવતી રૂપતઃ તત સંસ્થાનમ તથા રૂપમ ગર્ભશય્યા વિદુર્ભતા. રોહિત નામની માછલી જે છે, એના મોઢા જેવા દેખાવની, એના મોઢા જેવા આકારનો આ ગર્ભાશય છે, અને તે એની અંદર રહેલું જે ભાગ છે એને ગર્ભશય્યા કહીએ છીએ. એટલે રોહિત માછલીનું મોઢું જો આપણે ખોલીએ તો અંદર આપણને રોગી વલીઓ દેખાય છે, એવી જ વલીઓ ગર્ભાશયની અંદર પણ હોય છે, અને એને જ મેન્ડોમેટ્રિયમ કહેવાય. ને એ એન્ડોમેટ્રિયમ જ્યારે ડેસિડિયોમાં એટલે ગર્ભધરા કલામાં પરિણમે ત્યારે જે આકાર પ્રકાર દેખાય છે એવો જ આકાર પ્રકાર આપણે નરી આંખે રોહિત નામની માછલીના મોઢાના અંદરના ભાગમાં જોઈ શકીએ છીએ. અને જેટલા પણ મારા માછીમાર પેશન્ટો હતા એ લોકોને હું પૂછતી ભાઈ એનો દેખાવ કેવો હોય છે, અને પછી ફોટો બતાડું ગ્રેસ એનેટોમી માંથી, તો કે બેન એકદમ બરાબર આવું જ દેખાય છે. એટલે એ વાત ત્યાં આગળ સ્થાપિત થઈ શકે છે. અપત્ય પથ એટલે અપત્ય સંતાન ગરમ યત, એને ગર્ભાશય ગર્ભસ્ય આશય,
એને યોનિમુખ પણ કહે છે. તો યોનિ વ્યાપત એટલે શું? તો એના પર્યાય છે યોનિગત, યોનિ રોગ, યોનિ દોષ, યોનિ પ્રદોષ. ત્રિષુ અપત્ય માર્ગે જાતો રોગઃ યોનિ વ્યાપતઃ. યોનિ રોગ એટલે યોનિ સહિત ગર્ભાશયસ્ય વિંશતિ સંખ્યાકેષુ અન્યતમો રોગઃ. 20 સંખ્યામાં યોનિ સહિતના ગર્ભાશયની અંદર થનારા રોગો એટલે યોનિ રોગ. હવે ત્યાં આગળ યોનિ રોગ જે છે એ પેલું છે, શબ્દ છે. હવે ચરકની અંદર 20 યોનિ વ્યાપતો વર્ણન કર્યું, એમાં વાતજા, પિત્તજા, કફજા, ત્રિદોષજા, આ જે છે એ વાયુ, પિત્ત, કફ અને ત્રિદોષથી થનારા મુખ્ય ચાર યોનિ વ્યાપત છે. એ સિવાયના 16 જે છે એ ક્યાં દ્વંદ્વજ છે, ક્યાં ત્રિદોષ જ છે. હવે થોડીક અહીંયા ઘણી વાતો કરવી મને જરૂરી લાગે છે, કારણ કે યોનિ વ્યાપત વિશે વાત કરીશ અને જો લોકો નહીં સમજે તો અર્થના અનર્થ થવાની સંભાવના છે, એટલે કેટલીક વાતો કરીને પછી યોનિ વ્યાપત પર આવું છું. ઓપીડીમાં આવેલા કેટલાક દર્દીઓની વાતો યાદ કરીએ તો પહેલો કિસ્સો એવો યાદ આવે છે કે બેની ફરિયાદ એવી હતી કે શરીરમાં ક્યાંય પડ એટલે દબાવે, પોતાના હાથને દબાવે, પોતાના પગને દબાવે, ગરદન પર જોર આપે, માથું હલાવે અને દર વખતે એને પુષ્કળ ઓડકાર આવે. બેન કે મને આવું થાય છે અને આને લીધે થઈને લોકો મને હસે છે. અને થયું પણ એવું કે ઓપીડીની અંદર જે મારા વિદ્યાર્થીઓ બેઠા હતા એમને પણ હસવું આવતું હતું કે આવું થોડું હોય મેડમ, કે આ તો સાયકો છે, આને સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટની જરૂર છે, આ શરીરો ક્યાંથી થયો. એટલે મેં ધીરજથી બેનને બેસાડીને એમને ડિટેલ હિસ્ટ્રી લીધી. અપચો હતો, બરાબર છે, વાયુ વધેલો હતો એ પણ બરાબર છે, ચિત્તની અનવસ્થિતતા હતી બરાબર છે, પણ ચંચલા એ સ્ત્રીના નામનો પર્યાય છે. એટલે બેનને કીધું કે તમે દવા નિયમિત લેશો, વ્યવસ્થિત લેશો. બેન કે હું એટલી બધી થાકી ગઈ છું કે અત્યારે તો એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે ઝેર લઈ લઉં. ભાઈ આપણે એટલું બધું નથી વિચારવું, તમને દવા આપું છું. દીપન પાચન અને વાતાનો લોમન ઔષધો મેં આપ્યા. અઠવાડિયા પછી એમને માસિક આવ્યું અને દીપન પાચન ઔષધો ચાલુ હતા તો એને લીધે એમને માસિક સારું આવ્યું. દર વખતે એમને માસિક એકાદ દિવસ અને તે પણ પેડમાં ખાલી છાંટા દેખાય એવું માસિક આવતું હતું, એને બદલે આ વખતે એમને 2.5 દિવસ સુધી માસિક આવ્યું. પછી એમને રજ પ્રવર્તન યોગો પણ આપેલા હતા અને જ્યારે એમને ઓવ્યુલેશન ફેઝ આવ્યો એ વખતે એમને અણુ તેલનું નસ્ય 3 દિવસ સુધી આપ્યું. દીપન પાચન અને રજ પ્રવર્તન ચાલુ રાખ્યું. બીજા મહિને માસિક એમને સરસ આવ્યું, એટલે બરાબર જે રીતે કહેવાય કે 4 દિવસ સુધી અને વ્યવસ્થિત રીતે પેડ લીધા એમને લોહી જે છે રક્તવર્ણનું માસિક આવ્યું, એને બહુ સારું લાગ્યું. માસિક સ્રાવ બંધ થઈ ગયા પછી 10 દિવસ માટે બેનને દાખલ કરીને સર્વાંગ અભ્યંગ સર્વાંગ સ્વેદન કરવા સાથે એમને યોનિ પ્રક્ષાલન અને યોનિ પીછું આપ્યા. બેનને ઓડકાર એનાથી મટી ગયા, છતાં પછીના 2 મહિના પણ એમને એ જ રીતે દાખલ કરીને અભ્યંગ સ્વેદન, યોનિ પ્રક્ષાલન, યોનિ પીછું અને ઓવ્યુલેશન ફેઝની અંદર એમને નસી આપવાનો ક્રમ ચાલુ રાખ્યો. આપ માનશો નહીં સાહેબો, એમના વ્યક્તિત્વમાં, એમના પહેરવેશમાં, એમની લાઇક્સ ડિસલાઇક્સમાં એટલું બધું પરિવર્તન આવ્યું. પહેલા મહિને તો પતિદેવ ફક્ત મળવા આવ્યા, પછી સાસુમાં આવ્યા, પછી એમની બેનપણીઓ આવી એ જોવા માટે કે આવો ચમત્કાર કેવી રીતે થયો. આ ચમત્કાર નથી, શાસ્ત્ર વચન છે. બીજા કિસ્સાની અંદર બેને લગ્ન પછી દીકરી થઈ, તે પછી એમને ગર્ભ રહ્યો નહીં, દવાઓ કરાવી પણ કોઈ ફેર ન પડ્યો. વંધ્યત્વમાં ફરક એટલે સંતાનનું જન્મવું, એ સિવાય બીજી કોઈ વાતમાં ફરક ન આવે. પણ દર્દીઓ બોલવામાં એટલું બધું ધ્યાન નથી રાખતા કે ક્યારેક તો મન ઘાટું થઈ જતું હોય છે. આ વાત આ મંચ ઉપરથી એટલે કરું છું કે ઘણીવાર આપણે બોલવામાં આપણે શું બોલવા માંગીએ છીએ સ્પષ્ટ ન હોય તો સામી વ્યક્તિ ગેરસમજ કરીને મન ખાટું કરી શકે, એટલે બોલવું.
સાચવવામાં ધ્યાન રાખીએ, ખાસ કરીને જ્યારે દર્દી તરીકે જતા હોઈએ ત્યારે ધ્યાન રાખવું જરૂરી હોય છે. મારા સ્ટુડન્ટ્સ ઘણીવાર પેશન્ટ તરીકે આવે તો એ લોકો, આ તો ખબર છે મેડમ, આ તો ખબર છે મેડમ, તો બોલવાની ઈચ્છા થાય કે ભાઈ તને ખબર છે તો અહીંયા ઘડી સલાહ લેવા શું કામ આવ્યો છે. એટલે એ ન થાય એવું સહેજ આપણે ધ્યાન રાખીએ તો મને તો સમજી શકું છું, પણ બીજા જે ન સમજી શકે એ કોઈક દિવસ નડી ન જાય એ ધ્યાન રાખવું પડતું હોય છે. અમારે ત્યાં ફક્ત ચેક કરાવવા, એટલે મને એની ટ્રીટમેન્ટ કરતા આવડે છે કે નહીં એ જોવા માટે એ બેન આવેલા હતા. આ કિસ્સો એટલા માટે હું કહી રહી છું કારણ કે આજની તારીખે પરિવાર દવા લેવા માટે મારી પાસે આવે છે, એટલે એમના વિશે ડિટેલ હું આપી શકું એમ છું. એટલે ત્યાં આગળ જે દવા દર્દીઓ ઉપસ્થિત હતા એમને સાંભળીને બેનને એમ થયું કે લાવે દવા લઈ જોઈએ. પુષ્ય નક્ષત્ર હતું એટલે અમે પુંસવન પણ કરતા હતા. પુંસવન એ આયુર્વેદિક સંમત ચિકિત્સા પદ્ધતિ છે અને પુંસવનથી ફક્ત પુત્ર સંતાનના જન્મ માટે આપણે પ્રયત્ન નથી કરતા, પુંસ્ત્વ કારકમ કર્મ એટલે મનુષ્યના બધા જ અંગ અવયવો હોવા જોઈએ એ આ ગર્ભમાં આવે એના માટેની આખી પદ્ધતિ, એટલે એ પર આપણે સ્વમાનપૂર્વક આગળ વધવું જરૂરી છે. પુંસવન માટે અમે કરતા હતા તો આ બેનનો ઓવ્યુલેશન ફેઝ પણ હતો, એને કીધું કે તમે કરાવો તો સારી વાત છે બેન, તમે ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે આવેલા છો તો તમે ટ્રીટમેન્ટ લેશો તો તમને એનાથી સારું રહેશે. બેન કે ના, મારે આવું કશું નથી કરવું, તમે ફક્ત દવા આપો. દવા બાબત સમાજમાં ગેરસમજ ઘણી છે એ આમાં પણ તમને જોવા મળશે. બીજા અઠવાડિયે બેન પોતાના નાના બેનને લઈને આવ્યા અને આગલા અઠવાડિયે જે દવા લીધી હતી અમારી પાસેથી લઈ ગયા હતા એ અમને બતાડીને કહે છે કે આ કેવી રીતે લેવાની છે. 6 મહિના આ રીતે બેન આવ્યા સાથે, દર વખતે નાની બેન આવે, મેં નાની બેનને કીધેલું કે બેન આ તમારા મોટા બેન દવા લેશે, તો કે બેન હાથમાં આપું છું અને પાણી આપીને દવા ગળાવું છું ત્યારે બેન દવા લેશે. બંને બહેનો સાસર વાસણી, એક ઘોડાસર રહે અને એક વેજલપુર રહે, આ નાની બેન કેવી રીતે દવા આપતી હશે એ નાની બેન જાણે ને મોટી બેન જાણે. હવે 6 મહિના પછી ફરીવાર પુષ્ય નક્ષત્ર હતું, મોટી બહેને ફરી નસ્ય લેવાની ના પાડી. નાની બહેને બહુ સમજાવ્યા અને કે જો મને હું લઉં છું ને તું પણ લે. નાની બહેને નસ્ય લીધું પણ મોટી બહેને ના લીધું. 15 દિવસ પછી નાની બેન એના પતિ સાથે આવીને કહે છે કે મારો પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ છે, હવે તંદુરસ્ત બાળક જન્મે એ માટે માર્ગદર્શન આપો. 1.5 મહિને ખબર પડી કે ફક્ત પ્રેગ્નન્સી નથી, ટ્વિન પ્રેગ્નન્સી છે. બેન જે હોય બધું કરતા. એકવાર ઓચિંતા બંને બહેનો, પેલી વેજલપુરથી અને પેલી ઘોડાસરથી, અમારે ત્યાં ભેગા થયા. મોટી બેન નાનીનો પેટ જોઈને ઈર્ષા કરવા લાગી અને મોટી બેન તરીકે ન શોભે એવી વાણી એણે કાઢી. નાની બેન ખૂબ જ નિખાલસતાથી ખેલદિલીથી બોલી, બે છે એક તું રાખી લેજે. ના ભાઈ, મારે તારા બાળકનું શું કામ. અને એ પછી મોટી બેન આટલી તારીખ સુધી ક્યારેય દવા લેવા નથી આવ્યા. બેનને 40 વર્ષ પહેલા માસિક જતું રહ્યું. સ્વભાવમાં અનેક દોષો છે અને દોષો તેમણે પોતાની દીકરીને વારસામાં પણ આપ્યા છે, પણ એમાં આપણે નહીં પડીએ. નાની બેનને સમયસર 2 દીકરા જન્મ્યા. એકનું વજન 2 કિલો 700 ગ્રામ, બીજાનું 2 કિલો 800 ગ્રામ. આપ સમજી શકો છો કે ટ્વિન પ્રેગ્નન્સીમાં આટલું સુંદર રિઝલ્ટ મળવું એ ખરેખર અદ્ભુત વાત હતી. ત્રણે તંદુરસ્ત, બંનેને પૂરતું ધાવણ આપી શકે, બંનેનો સરસ વિકાસ થયો. એટલો સરસ વિકાસ થયો કે આ દીકરીની માને હવે એમ થયું કે અહીંયા ઘણી સારી દવા મળે છે. એટલે 2 વર્ષ પછી એ પોતાના પુત્રવધુને લઈને પુષ્ય નક્ષત્રના દિવસે સીધા આવ્યા. આવ્યા તો આવ્યા, મને કન્સલ્ટ કર્યા વગર સીધા વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા અને નસ્ય આપો.
વિદ્યાર્થીઓ ચમક્યા. કેસની અંદર મેડમની સહી નથી કેવી રીતે નસી આપી શકાય? તો કે દીકરો જોઈએ છે, નસી આપો. વિદ્યાર્થીઓ સાસુ બહુને મારી પાસે લઈને આવ્યા. વિગતો પૂછીને બધું કેસ લખવો પડે પ્રમાણે. વહુ જે છે એની ઉંમર 16 વર્ષની નહોતી ત્યારે લગ્ન કરી નાખ્યા, આણે લઈ આવ્યા. આજે એની ઉંમર 20 વર્ષ છે. પતિની ઉંમર તો કે તે વખતે 25 હતી. એમાં શું કામ પડો છો? મારો દીકરો તો તંદુરસ્ત છે, કઈ વાંધો નહીં. આજે 29 વર્ષનો છે, સાધન નથી વાપર્યા. વહુને તપાસી તો થાકેલી હતી, શરીરનું માંસ બધું લબડી ગયેલું. 20 વર્ષની ઉંમરે તો એ કેવી ધનવંતી હોય યુવતી, એને બદલે લગભગ 35 ક્રોસ કરી નાખેલી હોય, 3-4 સ્વવર થઈ ગઈ હોય એટલી થકેલી એ જ છોકરી હતી. હતોત્સાહિત દેખાતી હતી અને સાસુનો ફૂલ દાબ હતો એના ઉપર. યોનિનો ભાગ પહોળો અને ફિક્કો, એટલે કે મેનોપોઝમાં એટ ધ એજ ઓફ 20 જતી રહી હતી. અને અદક્ષ પુરુષોત્પન્ન યોનિ વિકાર કહેવાય, આને સંતાન રહે નહીં. આ વાતને 13 વર્ષ કરતા વધુ સમય પછી આખો પરિવાર કોલવડા સીધો આવ્યો. બેન તો 40 વર્ષથી મોટી ઉંમરના હોય એવા દેખાતા હતા. હું તે દિવસે બહુ જ વ્યસ્ત હતી, કારણ કે જવાબદારી વધારે હતી. એટલે કેસ મારા મેડિકલ ઓફિસરને સોંપેલો, ને પછી તો નિવૃત્ત થઈ એટલે મળવાનું ન બન્યું. પણ 2 દિવસ પહેલા ઓચિંતાનો ક્યાંકથી ફોન મેળવીને મને ફોન કર્યો કે અમે તો વહુને IVF કરાવ્યું, દીકરો જન્મ્યો છે. આપણે તો હરખ કરવો પડે ને કે દીકરો જન્મ્યો છે, બહુ સરસ તમારે. તો કે ના, એવું નથી, આજે જન્મનો 22મો દિવસ છે અને તબિયત ખૂબ જ ખરાબ છે, તમે મને માર્ગદર્શન આપો. હવે આ સંકટ લગભગ દરેક ડોક્ટરને જીવનમાં આવતું હોય છે. આ ખતરનાક પરિસ્થિતિમાં દર્દીને જોયા વગર માર્ગદર્શન આપવાની ભૂલ ક્યારેય ન કરાય. એમાં તો વાંસાનું છોકરું છે, માની શું સ્થિતિ છે ખબર નથી, ડિલિવરી કેવી થઈ છે ખબર નથી, સાસરિયા સ્વાર્થી છે ને શરીરને શું શું વીત્યું હશે એ તો કલ્પના જ કરવી રહી. એટલે કોઈ ભૂલ ન કરાય, મેં ખૂબ શાંતિથી કીધું, તમે જે તે તમારા ડૉક્ટર છે એને મળો, એમનું માર્ગદર્શન લો, આપણે આમાં પડવું નથી. એટલે સાસુમાને બહુ ખરાબ લાગ્યું. આડ વાત અહીંયા કરવી છે, બહુ એ આપણા કુળનું તેજ છે, એના થકી આપણા દીકરાના વંશ આગળ વધશે. દીકરાને જો ચાહતા હોઈએ તો પહેલા તેના પત્નીને માન આપીએ, ચાહના આપીએ, વિશ્વાસ જીતીએ. કારણ કે ભલે પારકું સંતાન છે પણ આજે એ આપણા કુળ માટે બહુ જ મહત્વનું સંતાન છે. આ દાખલો એટલા માટે આપ્યો કારણ કે આવા ઘણા બધા કિસ્સાઓ જોવા મળ્યા કે સાસુ અને પતિ ની બેકાળજીને લીધે થઈને પર સંતાન વહુ જે છે એ હેરાન થતી હોય. મારી સાથે ભણતા એક બેન લગ્ન પછી વિદેશ જઈને વસ્યા. હવે એમના માતા પિતા જે છે એ સ્વાસ્થ્ય બાબત મારી મદદ લેતા. એકવાર એકાંતમાં આંટીએ ફરિયાદ કરી કે તારા અંકલ ને હાર્ટ વીક છે, તેથી તેઓ રીંગણ વાપરે છે. મને ખંજવાળ આવે છે, શું કરું? ધેટ વોઝ માય ફર્સ્ટ કેસ ઓફ અપદ્રવ્ય. એટલે દવા તો કરી, સારું પણ થઈ ગયું આંટીને. ત્યારે એને ખબર છે કે એના પતિને હાર્ટ પેશન્ટ છે, તો ભારતીય સંસ્કાર પ્રમાણે તેને માનસિક યાતના આપવા કરતા બંને જણા યોગ ધ્યાન સંકીર્તનના રસ્તે વળ્યા હોત તો અંકલ 65 વર્ષ પહેલા જતા રહ્યા એને બદલે કદાચ અત્યારે હયાત હોત. આવો જ એક કિસ્સો વડોદરામાં મને મળ્યો. 120 કિલોના 58 યર્સના વ્યક્તિ પ્રસૂતિ વિભાગમાં આવ્યા. મને ઇમ્પોર્ટન્સી છે, મારી પત્ની માટે મારી દવા કરો. વિગતોમાં બ્લડ શુગર 380+, યુરિન શુગર 3+,
અરે એની દવા ચાલુ છે બેન, તમે એની ચિંતા ના કરો, મને દવા આપો ઇમ્પોર્ટન્સ એની. જ્યાં સુધી ડાયાબિટીસ તમારો કંટ્રોલ નહીં આવે, અપચો નહીં મટે, ત્યાં સુધી ઔષધ કેવી રીતે કામ કરશે? છતાં ત્રીજા અઠવાડિયે એમના પતિને લઈને આવ્યા. પતિની ઉંમર 45 વર્ષ. બેનને સંતાન જોઈએ છે. માસિક નિયમિત આવે છે બેન, તમે તમારી દવા આપો ને, મને સંતાન જોઈએ છે. જે માણસને શિશ્ન ઉત્થાન નથી થતું એ સંતાન કેવી રીતે આપશે? તમે એની ચિંતા ના કરો, ધેટ વી વિલ મેનેજ. હા, બનેલો કિસ્સો છે. ના, તમે દવા આપો. અમે, તમે લોકો શું ભણેલા છો? ભાઈ કોર્પોરેટ હાઉસમાં મેનેજર હતા, બેન બેંકમાં એકાઉન્ટન્ટ હતા. બેમાંથી કોઈ અભણ નહોતું સાહેબ. સંતાન શાકભાજી છે. ઉનાળામાં કોબી ફુલાવર, ચોમાસામાં ભાજી, શિયાળામાં ગલકા તુરિયાની સ્થિતિ. ગ્રીન હાઉસમાં ઉગાડી હોય છતાં આપણે જોઈએ ગુણવત્તા નથી આપી શકતા. માનવ બાળનો જન્મ એટલો સરળ અને સહજ નથી. બાળકને લાવવા માટે તેના ભાવિ માતા પિતા, એટલે કે અજન્મા શિશુના જે માતા પિતા હજી બાળક છે, એમને સાર સંભાળ લેવી પડે. તેઓ સ્વસ્થ યૌવન પ્રાપ્ત કરશે તો તેમને ત્યાં તંદુરસ્ત બાળક આવવાની સંભાવના વધે છે. સંભાવના વધે છે. આપણે એમ કહેતા નથી કે તંદુરસ્ત આવશે જ. અનેક સંભાવનાઓ, અનેક માન્યતાઓ, ગેરમાન્યતાઓથી ભરેલા આ વિષય પર વિચાર કરતા પહેલા એ વાત સમજી લેવી ખૂબ જરૂરી છે કે નિષ્ણાતના સીધા માર્ગદર્શન વગર કશું માની લેવું કે અપનાવી લેવું નહીં. શાસ્ત્ર વચનો છે, પણ તેનું યોગ્ય અર્થઘટન જરૂરી છે. હવે ઔષધિઓની વ્યાપક જોઈએ. ઉદાવરતા, વિપ્લુતા, પરિપ્લુતા, વાતલા, રુધિર ક્ષરા, વામિની, સ્રવસિની, જ્વરકી અને પ્રસ્રવસિની કહી, પુત્રગ્નિ, પિત્તલા, અત્યાનંદા, કરણીની, અચરણા, અતિચરણા, શ્લેષ્મિકા, શંડી, ફલિની, મહતી, સુચિવક્ત્રા ને સર્વજા. આ રીતે પાંચ પાંચના થક્કામાં 20 યોની વ્યાપદની વાત કરી છે. હવે જો આપણે જઈએ તો સામાન્ય હેતુ, સામાન્ય કારણ શું છે યોનિના? તો મિથ્યાચારેણતા સ્ત્રીણામ પ્રદુષ્ટેન આર્તવેન ચ જાયંતે બીજ દોષાચ દૈવાચ શૃણતા પૃથક. મહર્ષિ ચરક એમ કહે છે, મિથ્યા આચાર વિચાર વ્યવહારથી, એટલે કે અસમ્યક આહાર, અસમ્યક આચાર, અસમ્યક વિચાર, હવે એનાથી સ્ત્રીની અંદર આર્થ પ્રદુષ્ટ હોય. એનાથી હવે પ્રદુષ્ટ આર્થો એટલે શું? લાંબા સમય સુધી આર્થો દુષ્ટિ રહી હોય એને લીધે થઈને જે આર્થો ઉત્પત્તિ માટે, એટલે મેન્સ્ટ્રુએશન માટે જે દોષો છે, એ પ્રવૃત્તિ અને જે આગળ જે એનેટોમિકલી ફિઝિયોલોજીકલી આપણે જે ચેન્જીસ જોઈએ છે એની અંદર એ કાયમી ખામી આવી જાય છે, અને એ કાયમી ખામી એનેટોમિકલ પ્રોબ્લેમ્સ ઉત્પન્ન કરે છે. એટલે યોનિવ્યાપદની અંદર આપણે જોઈએ તો વાતલા, પિત્તલા, શ્લેષ્મલા, ત્રિદોષજા, આમની અંદર જે તે દોષ મહત્વનો છે. પછી જયારે દ્વંદ્વ દોષ પડે છે તો એ દ્વંદ્વ દોષની અંદર, ફોર એક્ઝામ્પલ ઉદાવરતા આપણે લઈએ તો એની અંદર આપણે વાતિક યોનિ વ્યાપદ એને સમજીએ છીએ, પણ એની અંદર કફો થોડાક પ્રમાણમાં પડેલો છે, અને તે વખતે ત્યાં આગળ આપણને એનેટોમિકલ ફિઝિયોલોજીકલ ડિસ્ટર્બન્સ જોવા મળે છે. તો એ જેમ જેમ આર્તોદૃષ્ટિ વધતી જશે એમ એમ એનેટોમિકલ ડિફોર્મિટીઝ વધતી જશે, અને એટલે આપણે જોઈએ તો ફલિની છે, સુચિવક્ત્રા છે, પછી બીજા રોગો આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ. તો એની અંદર જે છે આર્તોદૃષ્ટિ જે છે એણે એને પ્રેસિપિટેટ કર્યું. બીજો દોષ,
તો માતા દ્વારા મળેલા અંશ બીજ દુષ્ટિ, તો એમાં શું થાય છે? તો કે માતૃ પિતોઃ આરંભક બીજ દોષાત્, માતા પિતા દ્વારા ગર્ભની અંદર મળનારા જે બીજ છે, તો હવે અહીંયા ઘડી જે અપત્ય પથ છે એના નિર્માણ માટે મહત્વનું કોણ છે? તો કે માતૃ જ અવયવ છે, તો માતા મહત્વની છે. હવે યસ્ય યસ્ય હિ અંગાવયવસ્ય બીજે બીજ ભાગ ઉપતપતો ભવતિ તસ્ય તસ્ય હિ અંગાવયવસ્ય વિકૃતિ ઉપજાયતે. જે તે અંગ અવયવ એટલે કે આખી જેનેટલ સિસ્ટમ અથવા એકલું ગર્ભાશય અથવા એકલું ગ્રીવા અથવા એકલું અપત્ય પદ અથવા ફક્ત બીજાશય, આમાંથી કોઈ એક ઉપર જો અસર થઈ હોય તો ત્યાં ત્યાં તમને અસર જોવા મળે અથવા આખી આખી જેનેટલ સિસ્ટમમાં અસર જોવા મળે. એટલે જેનેટલ સિસ્ટમ તમારી એબસેન્ટ પણ હોય અથવા તો એનો વિકાસ જે થવો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ન થાય, એટલે એ જે છે એ તમને જોવા મળે. ન ઉપજાયતે છ અન ઉપતાપત, પણ એ નથી થતું જો એની અંદર ઉપતપ્તતા નથી આવી. તો હવે આમાં એક કિસ્સો છે મારો, કે કપલ જે છે એ ટીચર હતા, અને ભાઈનો સ્વભાવ જે છે એ ગુસ્સા વાળો તો હતો, અને એમને આગલું સંતાન જે છે પુત્રી સંતાન હતું, અને એની અંદર છે બીજી વાર કન્સેપ્શન થયું નહીં, એટલે આપણે જે કાકવંધ્યા કહીએ છીએ એ પ્રકારની પરિસ્થિતિ હતી. બેન જે છે ખૂબ જ સિન્સિયર હતા અને પતિ પારાયણ હતા, અને બધા જે છે આપણે કહીએ કે વ્રતો કરવાના અને શ્રદ્ધાપૂર્વક કરવાના, અને ઘણી વાર તો હું ગઈ હોઉં તો મને સમજાવે પણ ખરા કે મેડમ આજે આ વ્રત છે અને આ રીતે કરવાનું, એના આ ફળ આપણને મળશે. એ બેને એક દિવસ કીધું કે મેડમ એક બેટા હો જાતા તો અચ્છા થા. કેમ ભાઈ? કે અમારી પાસે બહુ જ મિલકત છે અને પરિવારમાં દીકરીઓ જ છે, એકે દીકરો નથી. જો મારા ઘરે દીકરો આવે તો વારસો મારા દીકરાને મળે. ભાઈનો સ્વભાવ જે છે એ જોતા સ્ત્રૈણ સ્વભાવ પુષ્કળ હતો, અને હિસ્ટ્રી લીધી, અમે લોકો મૈથુન હિસ્ટ્રી લેતા હોઈએ છીએ, તો એ હિસ્ટ્રીની અંદર પણ જે છે એ ભાઈ નબળા જણાયા. તો હવે આની અંદર પુત્ર સંતાનનો જન્મ થવો અઘરો છે, કારણ કે સ્ત્રી જે છે શારીરિક રીતે પણ બળવાન હતી. પછી બેને કીધું કે તમે થોડો ઉપવાસ કરીને વજન ઘટાડો મેડમ તમારું, અને સાહેબને ફલગ્રુત ચાલુ કરાવડાવ્યું. પુત્ર સંતાન તો જન્મ્યો, પણ સંતાન રહ્યું અને એ લોકો તો તે વખતે પણ બંધ હતી, છતાં પણ એ લોકો પોતાની રીતે પૈસા આપીને સેક્સ જાણી લાવેલા, અને સેક્સ જાણી લીધા પછી તો બેનું વર્તન આખું બદલાઈ ગયેલું, જે ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, ભૂલ ટીચર બેન કરી ચૂક્યા. સરવાળે જે આપણે દૈવનો ઉપરવટ જઈને ફલકૃત વાપરીને પ્રાર્થના પૂર્વક સંતાન લાવેલા હતા, સંતાન તો જન્મ્યું, પુત્ર સંતાન જન્મ્યું, પણ એક વર્ણન આપણે ત્યાં છે, દ્રોણ પુલકિત, દેખાવ પુરુષનો હોય, ઇન્દ્રિય પણ પુરુષની હોય, પણ એ ફંક્શનલ ન રહે, એટલે બાળક જે છે એનું શિષ્યના પ્રમાણમાં બહુ જ નાનું હતું. પછી તો મળવાનું થયું નહીં, કારણ કે એ લોકો જુદી જગ્યાએ રહેવા જતા રહ્યા છે. દૈવાચ શૃણતા પૃથક, કશું પણ કારણ ન હોય અને એકદમ યોનિ વ્યાપત થઈ જાય, આવું ખાસ કરીને ઘણા બધા રોગોમાં જોવા મળેલું છે. બીજું જે મહર્ષિ સુશ્રુત કહે છે, પ્રવૃત્ત લિંગ પુરુષમ યા અત્યર્થમ ઉપસેવતે, જે મેં ડિસ્કસ કર્યો કેસ કે ભાઈએ જે છે દીકરીને પતાવી દીધી ને આઈવીએફ કરવું પડેલું. વૃક્ષ દુર્બલ બાલાયા તસ્યા વાયુ પ્રકુપ્યતિ સ દુષ્ટો યોનિમાસાધ્ય યોનિ રોગાય કલ્પ્યતે. એ કિસ્સો આપણે જોઈ ગયા છીએ. હવે અષ્ટાંગ હૃદયકાર અને અષ્ટાંગ સંગ્રહકારે જે વાત કરી છે કે આપણે અત્યારના સમયમાં પુષ્કળ જોવા મળે છે વિષમસ્થ અંગશયન, ગમે તે પરિસ્થિતિમાં સુઈ જવું, લોકો પોતાના બેડરૂમના ફોટા નાખતા હોય છે, અને એ આપણે જોઈએ તો ખ્યાલ આવે કે પલંગ જે છે એ કેવો હોવો જોઈએ, સુખશૈયા,
ત્યાં આગળ તમને આરામ મળવો જોઈએ. એને બદલે એવા ભડકાઓ બધું કરેલું હોય અને બેડ આવી રીતનો હોવો, ઊંચો નીચો હોય ને વધારે પડતો પોચો હોય ને, એ બધું નહીં હોવું જોઈએ. તમે અંદર સૂઈ જાઓ તો તમારું શરીર સમતળ રહેવું જોઈએ, માથાનો ભાગ તમારી હથેળી જેટલો ઊંચો રહેવો જોઈએ, અને તમે સૂઈ જાઓ તો પણ પડખા ભેર સૂઈ જાઓ, છતાં નહીં સુવાનું. હા, મૈથુન સમયે જે છે એ સ્ત્રી છતી સૂઈ જાય અને પુરુષ જે છે એ માથું નીચેની સાઈડે આવે, મોઢાનો ભાગ નીચેની સાઈડે આવે એ પ્રમાણે જ મૈથુન કરવું જરૂરી છે. બીજું જે છે, વૃષમ મૈથુન સેવન અહી અતિશય મૈથુન સેવન કરવાનું. એટલે અત્યારે જે જોવા મળે છે મીડિયામાં, એને લીધે થઈને આહાર પણ જે છે એ અતિ ઉશ્કેરણીજનક હોઈને એક જ પથારીમાં પતિ પત્ની બંને સુવાને લીધે થઈને વૃષમ મૈથુન સેવન, એ આમ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે એને લીધે પણ યોનિ વ્યાપક થતો જોવા મળે છે. અપદ્રવ્યહી, અપદ્રવ્યનો પ્રયોગ અષ્ટાંગ હૃદયના સમયમાં બતાડ્યો છે. શું ચરકી નથી બતાડ્યો છે? ચરક ચિકિત્સા સ્થાન 30માં પાછળના ભાગમાં એ અપદ્રવ્યની વાત કરે છે. અને શિષ્ય જે છે એને પ્રવૃત્ત કરવા માટે થઈને જાત જાતના લેપો કરીને શિષ્ય દૂષિત કરીને, એ દૂષિત શિષ્ય જ્યારે મૈથુન દ્વારા સ્ત્રીને, તો સ્ત્રીની અંદર પણ દોષ ઉત્પન્ન થઈ શકે છે. એટલે યોનિ જે સ્ત્રીનો ગુહ્ય ભાગ છે એની રક્ષા કરવી ખૂબ જ જરૂરી છે. અને એની અંદર ગમે એવા પ્રયોગો નહીં કરાય, જેમ કે વેજનલ ટેમ્પલ વાપરતા હોય છે. શેના માટે ભાઈ? તો કે માસિક જે છે ને એના માટે થઈને પેડ તો ખસી જાય ને, આપણે આ પેડ વાપરીએ તો એમાં ખસે નહીં ને, એટલે પણ એ વખતે તમે ક્યાં જશો બેન? તો કે બહાર પેડ રાખ્યું હોય ને, પણ બહાર પેડ રાખો છો તો વેજનલ ટેમ્પલ શું કામ રાખો છો? એમાં ખાસ કરીને કુંવારી છોકરીઓ જે છે એ લોકો ટેમ્પલ નો પ્રયોગ ન કરે એ જરૂરી છે. કારણ કે કુંવારી છોકરીઓની અંદર યોનિ વ્યાપક ન થવાનું કારણ જ એ છે કે એ આ બધા દ્રવ્યો જે નુકસાનકારક છે એનાથી એ મુક્ત છે. લોહ વગેરે સાધનો વાપરવા, અને આપણે દિલ્હીમાં જોયું કે કેવી રીતે બાળકીને મારી નાખી, એટલે નથી વાપરવાનું. એ ખૂબ જ કુમળો અવયવ છે અને કુમળા અવયવની રક્ષા થવી જોઈએ, કારણ કે એના દ્વારા નેક્સ્ટ જનરેશન તમે લાવવાના છો. એટલે એ બહુ જ ધ્યાન રાખવાની વસ્તુ છે. કાશ્યપે એક જુદું નિદાન બતાડ્યું છે. નસ્ય કર્મણા, નસ્ય કર્મ દ્વારા યોનિની તુષ્ટિ થાય છે. તો કેવી રીતે? કે જ્યારે આર્તવ સ્રાવ ચાલુ છે એવી સ્ત્રીની અંદર જો તમે નસ્ય કર્મ કરો છો તો શું થાય છે? યોનિહી શુષ્યતિ, પીરિયસ, મેનોપોઝ, જે સમયે તમે નસ્ય કર્મ કર્યું એ સમયથી લઈને સ્ત્રી મેનોપોઝમાં જાય છે. હવે યોનિ રોગની વિશેષતા, હા, પ્રકીર્ણ સાહિત્ય નથી, સાહિત્ય છૂટું છવાયું એટલા માટે છે, કારણ કે મેં એટલે જ કીધું કે મેન વિથ એ વુમ્બ ઇઝ એ વુમન. પુરુષની વાતો કરતા કરતા સ્ત્રીની જ્યાં વૈશિષ્ટ્ય છે ત્યાં ત્યાં આચાર્ય વર્ણન કર્યું છે. એટલે ત્યાં આચાર્યનો દોષ નથી, એ સમજાવી રહ્યા છે કે પુરુષની અંદર આ રોગો છે, એની અંદર આટલી વસ્તુ સ્ત્રી શરીરની અંદર જુદી છે. તો ભેલ સંહિતાની અંદર મહર્ષિ કહે છે, પીતો અનિલ વિકારાન જયેત, બગડેલો વાયુ જે છે એ વિકાર ઉત્પન્ન કરે છે. ક્યાં ક્યાં વિકાર ઉત્પન્ન કરે છે? ગુદ, મેટ્ર, કટી, પૃષ્ઠ, એ જે એક એક અંગ છે. કયું? તો કે ગુદા છે, મેટ્ર છે, પુરુષ ઇન્દ્રિય, કટી પ્રદેશ છે, પૃષ્ઠ છે. તો સ્ત્રીની અંદર યોની ગર્ભાશયહી અપી
યોનિ અને ગર્ભાશયની અંદર પણ. હવે આ જે રોગો છે એ કેવા છે? તો જ્ઞેયાઃ તુ એકાંગ રોગિણઃ, આને એક અંગથી પીડિત રોગી જાણવા. એટલે યોનિ રોગ એકાંગ રોગ છે, પણ જ્યારે ચરક કે સુશ્રુત કે વાગ્ભટ કે માધવકર વર્ણન કરે છે ત્યારે એકાંગતા જોવા મળતી નથી. જેમ કે વાતલા યોનિ વ્યાપતની અંદર આપણે જોઈએ, વાતલ આહાર ચેષ્ટાયા વાતલાયા સમીરણ. વાત પ્રકોપ કરનારા આહાર વિહાર વ્યવહારને પાછું સ્ત્રી કેવી છે? વાત પ્રકૃતિ વાળી છે. તો એવી સ્ત્રીની અંદર સમીર એટલે વાયુ પ્રકોપિત થાય છે અને શું થાય છે? વિવૃદ્ધો યોનિમાશ્રિત્ય, વધેલો પકડેલો યોનિમાં આશ્રિત કરે છે. હવે તમે જો વાત પ્રકૃતિ વાળી સ્ત્રી છે તો સીધી વાત છે કે સ્ત્રીની અંદર જે ત્રણ અવયવો છે એની અંદર વાયુના લક્ષણો પહેલા જોવા મળશે. તો એ લક્ષણોને લીધે થઈને ત્યાં આગળ ખવાય ગુણ્ય હોવું સ્વાભાવિક છે. એટલે એ ખવાય ગુણ્યને લીધે થઈને યોનિમાં આશ્રિત થયેલો એ વાયુ શું કરે છે? યોનેહે તોદમ સંવેદનમ, યોનિની અંદર તોદ સોય પોકાતી હોય એવી અને બીજી વિવિધ વાયુની વેદનાઓ કરે છે, સ્તંભતા લાવે છે, જાણે અટકી ગયો બધું એવું લાગે, કીડીઓ ફરતી હોય એવું અનુભવાય છે, પીપીલિકા સૃપ્તિમેવ કર્કશતામ તથા કર્કશતા અનુભવાય છે. એટલે કે એને જે સ્ત્રાવ થશે એ જોવા નહીં મળે. કરોતિ સુપ્તિમ, સ્પર્શ જ્ઞાના ભાવ આયા સમજાણે ખેંચાતું હોય એવી પીડા થાય છે. વાત જાશ્ચ અપરાન ગદાન, વાયુની આ સિવાયની બીજી વેદનાઓ અથવા ગદથી જો રોગ લઈએ તો રોગો આપણને જોવા મળશે. સાસ્યાદ તેણીની અંદર શું જોવા મળે છે? સશબ્દ રુખ ફેનિલ તનુલ વૃક્ષ આર્તવ, એને માસિક આવે છે તો કેવું આવે છે? એટલે આ વાતલા યોની વ્યાપત વાળી મહિલાને માસિક કેવું આવે છે? સશબ્દ અવાજ સાથે રુજા સાથે ફીણ વાળું પતલું એકદમ પાણી જેવું વૃક્ષ થાય ચિકાશ નથી એવું જો આર્તવ આવે અને એની સાથે તમને જો વાયુની બીજી વેદનાઓ જોવા મળે અને અપત્ય પથની અંદર પણ પીડા જોવા મળે તો એને આપણે વાતલા યોની વ્યાપત એવું સમજીએ છીએ. હવે સર્વાંગ લક્ષણો, દંશમ વંક્ષણ પાર્શ્વાદવ વ્યથામ, રંશની અનુભૂતિ થાય છે, જાણે ખેંચાતા હોય પાર્સ એવું અનુભવાય છે. અને વંક્ષણ, હવે વંક્ષણ પાર જે છે એ શ્રોણી અને પગની વચ્ચેનો સાંધો છે, એટલે શ્રોણીને બહારના લક્ષણો બતાડ્યા. પાર્શ્વ એટલે બે પડખા, એની અંદર જાણે પીડા ઉત્પન્ન થાય છે. પીડા કેવી છે? પેશન્ટ એની ફરિયાદ વધારે કરે છે અને યોની પથની ફરિયાદ ઓછી કરે છે, એટલી બધી વ્યથા થતી હોય છે એને. તો આ જે છે એ વ્યાપત કેવું છે? તો કે વાતિકી નામ સાસ્મૃતા, એને વાતિકી યોની વ્યાપત કહેવામાં આવે છે. તો એની ચિકિત્સાની અંદર આપણે શું કરશું? તો વાયુને કંટ્રોલમાં કરવાનો છે. વાયુને કંટ્રોલમાં કરાય એને છે તે તષ્ટ ન કરાય, કારણ કે વાયુ તંત્ર યંત્ર તર છે. અને એટલે વાયુ જ્યારે વધી જાય ત્યારે બીજા દોષો દુષ્યોને સંમેલિત કરે છે. આ આપણે આગળના યોનિ વ્યાપતમાં જોઈશું. પિત્તલા યોનિ વ્યાપતની અંદર શું થાય? તો એનું નિદાન છે વ્યાપત કટુ અમ્લ લવણ ક્ષારા દેહી પિત્તજા ભવે, વધારે પ્રમાણમાં તીખું ખાટું ખારું ક્ષાર વગેરે વધારે ખાય છે તો એ સ્ત્રીની અંદર શું થાય છે? તો દાહ પાક પડે છે, એને પાક ઉત્પન્ન થાય છે. એટલે ક્યાં ફૂડલા પણ થાય અથવા યોનિમાંથી જે સ્રાવ થાય એ પૂય જેવો થાય એવું પણ બને. જ્વરા તાવ જોવા મળે છે, ઉષ્ણાર્તા એને ગરમી પુષ્કળ લાગે છે. હવે એનું આર્તવ છે એ કેવું આવે છે? તો નીલ વર્ણનું, નીલકંઠ આપણે કહીએ છીએ એવા પ્રકારનો વર્ણ, પીત પીળાશ પડતું, અસીત કાળાશ પડતું માસિક એને આવે છે. વૃષ ઉષ્ણ કુણપ સ્રાવા, પુષ્કળ ગરમ અને દુર્ગંધ વાળો
સ્રાવ એની યોનિમાંથી થવા લાગે છે. એવી યોનિને સ્યાત પિત્ત દૂષિતા પિત્તલા યોનિ વ્યાપત સમજવી. હવે શ્લેષ્મલા યોનિ વ્યાપત તો કફ અભિષ્યંદી પિહી વૃદ્ધો અભિષ્યંદ ઉત્પન્ન કરનાર દરેક કારણોને લીધે પ્રકુપિત થયેલો કફ યોનિમ છે. દૂષયે સ્ત્રીની યોનિને દૂષિત કરે છે અને શું કરે છે? પિચ્છિલામ શીતમ કંડુગ્રસ્ત અલ્પવેદનમ. વેદનાનું પ્રમાણ ઓછું છે. કોના પ્રમાણમાં? વાયુના પ્રમાણમાં. વેદના તો છે પણ ઓછી સહ્ય પ્રકારની છે. ચિકાશ પડતો. ચિકાશ કેવી છે? તો કે છૂટી ન પડે એવી. એટલે પેશન્ટ એમ કહેશે કે મારે હાથથી પાણી છૂટું પાડવું પડે છે. નીકળ્યા જ કરે, તાંતણો નીકળ્યા જ કરે અને હાથ ઉપર પણ બેન આમ વીતીએ ન તો વીતી જાય એવા તાંતણા હોય છે. આવું વર્ણન કરશે. ઠંડક ઠંડક છે એટલે એને ગરમીમાં બહુ સારું લાગે. પાંડુવર્ણમ. પાંડુવર્ણમ એટલે પાંડુ વર્ણની દેખાય છે અને એની યોનિ એનું વર્ણ કેવો છે? તો આપણે જોયું તો રોહિત માછલીના મોઢા જેવું, એટલે એની અંદર રક્તિમાં હોવી જોઈએ. એને બદલે પાંડુતા જોવા મળે છે અને એનો આર્તવ જે છે એ કેવું છે? તો એની અંદર રક્તિમાં ઓછી છે એટલે કે પાંડુતા છે અને પિચ્છિલતા છે. એટલે બેન કહેશે કે ગઠ્ઠા નથી આવતા બેન, પણ એકદમ ચીકણા તાંતણા આવ્યા કરે. આપણને ખબર ના પડે કે માસિક છે કે સફેદ પાણી છે. આવું આપણને શાબ્દિક વર્ણન પેશન્ટ કરતું હોય છે. ત્રિદોષ જ્યાં યોનિ વ્યાપક છે તો એની અંદર સમસ્નંત્યા ત્રણેય દોષને પ્રકોપિત કરે એવા રસાયન સર્વાન દૂષયિત્વા ત્રયોમલા. ત્રણેય દોષ પ્રકોપિત થઈને મલ અહીંયા ઘડી એટલા માટે કે પકડેલા છે. યોનિ ગર્ભાશયસ્થા સ્વૈહી યોનિમ યુંજંતી લક્ષણૈહિ. હવે એક વસ્તુ છે, ત્રણેય દોષના લક્ષણો એક સાથે જોવા મળે પણ એમાં તરતમ હોય જ, એટલે ક્યારેક વાયુના લક્ષણ વધારે મળે, ક્યારેક પિત્તના વધારે મળે, ક્યારેક કફના વધારે મળે, પણ બાકીના અનુબંધમાં મળે ત્યારે આપણે એને ત્રિદોષ જ યોનિ વ્યાપક કહી શકીએ છીએ. એની અંદર આપણે શું જોવા મળે? તો એને બળતરા પુષ્કળ થતી હોય, વેદના પુષ્કળ થતી હોય અને એને સફેદ ચિકાશ પડતો સ્રાવ જે છે એ આવ્યા કરતો હોય. હવે વાયુ વધેલો હશે તો ચિકાશ નહીં મળે પણ વેદના પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે. હવે આ જે છે એ સિવાયના યોનિ વ્યાપદો જે છે એમાં દ્વંદ્વ દોષ જ છે. હવે અસૃજા પ્રજા જેનો પર્યાય છે એને પ્રજા ઉત્પન્ન થતી નથી તો એનું નિદાન શું છે? રક્ત પિત્ત કરઈ નાર્યા. રક્ત અને પિત્તને પ્રકોપિત કરનારા નિદાનોનું જે સ્ત્રી સેવન કરે છે એનાથી રક્ત પિત્ત જે છે એ દૂષિત થાય છે અને એ યોનિમાંથી વધારે પ્રમાણમાં સ્રવે છે. અતિ પ્રવર્તતે યોન્યમ લબ્ધે ગર્ભે અપિ સા અસૃજા. ગર્ભ રહ્યો છે છતાં એને સ્રાવ થાય છે અને એને આપણે લોહિતક્ષરા રોહિતક્ષયા અથવા અપ્રજા યોનિ કહીએ છીએ. એ જે છે એ સ્ત્રીમાં ગર્ભ રહેવાની સંભાવના ઘણી ઘટી જાય છે. પણ જે ખૂબ જ જોવા મળતો યોનિ વ્યાપક છે એના તરફ ખૂબ જ આપણે દુર્લક્ષ સેવીએ છીએ એ યોનિ વ્યાપક છે. અરજસ્કા ને લોહિત ક્ષયા એવો પર્યાય આપેલો છે પણ હું એને અરજસ્કા તરીકે જ ઓળખવા માંગુ છું. કારણ કે વાયુ એની અંદર પુષ્કળ પ્રમાણમાં છે અને સ્ત્રી ખૂબ પીડાતી હોય છે. યોનિ ગર્ભાશયસ્તમ ચેત યોનિ અને ગર્ભાશયની અંદર રહેલું પિત્તમ સંદુષયત અસૃપ. એ પિત્ત જે છે એ રક્તને દૂષિત કરે છે અને સા અરજસ્કા મતા એને અરજસ્કા કહીએ છીએ. અને એમાં શું જોવા મળે છે? કાર્ષ્ય વગર કારણે બેનનું વજન પુષ્કળ ઘટી જાય છે. બેન કહેશે કે સાવ સુકલકડી થઈ ગઈ છું. વૈવર્ણ્ય જનની વૃષમ વાયુને લીધે થઈને એની અંદર કૃષ્ણતા શ્યાવતા પુષ્કળ આવી જાય છે. એટલે બેન કહેશે કાળી થઈ ગઈ છું, મારું વજન પુષ્કળ ઘટી ગયું છે અને તમે જુઓ કે મને પોતાને બહુ નથી મજા આવતી. મને એમ થાય છે કે હું કેવી થઈ ગઈ છું સાવ. તો એ બેનની અંદર મહર્ષિ
ભટ્ટ કહે છે, વાત પિત્તાભ્યામ ક્ષીયતે રજઃ, વાયુ અને પિત્ત થી રજનો ક્ષય થાય છે. રજ થી એંગળી બંને વસ્તુ સમજવાની છે, મેન્સ્ટ્રુઅલ બ્લડ અને એ કયું જે નીકળે છે એ નહીં, ગર્ભાશયની અંદર રહેલું જે માસિક છે, આર્તવ જેને ધાતુરૂપ આર્તવ કહીએ છીએ એનો ક્ષય થાય છે, અને બીજરૂપ આર્તવ એટલે કે ઓવમ એનો પણ ક્ષય આમાં જોવા મળે છે. કેમાં? વાતપિત્તની દૃષ્ટિમાં. વાતપિત્તાભ્યામ ક્ષીયતે રજઃ સ દાહ કાર્ષ્ય વૈવર્ણ્ય, એની અંદર પડતરા થાય છે, અને એટલે આવતો બે તમે મને અડો ને તો હું ગરમ જ હોઉં, આવી રીતે કહેશે તમને. યસ્યામ સા લોહિત ક્ષયા, એટલે એની અંદર આપણને આવા લક્ષણો જોવા મળે છે. એક બીજો યોનિ વ્યાપત હું વાત કરવા માંગુ છું, એ છે કર્ણીની યોનિ વ્યાપત. કર્ણીની કર્ણિકામ યોનમ, અને એની અંદર કેવું કહેતું છે કે જ્યારે પ્રસવ વેદના નથી આવી, પ્રસવ વેદના આવે અને એવી વખતે ડોક્ટર કહેશે તમને કે બેન દર્દ લે, પછી કહેશે દર્દ ના લે બેન આરામ કર, તો જ્યારે આરામ કરવા ડોક્ટરે કીધું છે એનો મતલબ એ થયો કે આવી વેગ આવી રહ્યા નથી. એવી વખતે આપણે પ્રયત્ન કરીને દર્દ લેવાના નથી, પણ બેનો એમ જાણે કે જલ્દી છુટકારો થાય, છુટકારો નથી કરવાનો, એક આખે આખા માણસને પૃથ્વી લોક પર લાવવાનો છે. આખે આખો માણસ જયારે અવતરતો હોય ત્યારે છુટકારો શબ્દ ના આવે, મારા દીકરા મારા બેટા તું પૃથ્વી પર આવી રહ્યો છે, હું ખૂબ જ આનંદિત છું, તને આવકારવા માટે તારું સ્વાગત કરવા માટે હું ઉત્સુક છું, હે મારા શરીરના અંશ તું સુપેરે અવતર, તને કોઈ કષ્ટ ન થાય એના માટે હું મારા ઈષ્ટની પ્રાર્થના કરું છું. આ રીતનું સ્ત્રીનું મન હોવું જોઈએ. એને બદલે આ સમજણ વગરનું તરત લેવું અને એ બાળકને ફટાફટ જન્માવી દેવું અને એની અંદર બાળકના જન્માક્ષરમાં જે ગડબડ ઊભી થઈ જાય છે, એ ગડબડ તો થાય પણ મહિલાની અંદર જે રીતે વિબંધને લીધે થઈને લાંબો સમય સુધી કબજિયાત રહે અને તમે સંડાસ લાવવા કોશિશ કરો અને પછી મસા થાય અથવા ફિશર ઉત્પન્ન થાય, એવું જ કંઈક સ્ત્રીને ગર્ભાશય ગ્રીવાની અંદર ઉત્પન્ન થાય છે અને એને આપણે સર્વાઇકલ પોલિપ કહીએ છીએ, ધેટ ઇઝ કર્ણીની યોનિ વ્યાપત. એટલે એ અકાલે વાહ માનાય ગર્ભેણ પીતો અનિલ, એટલે એ ગર્ભ દ્વારા પીડિત થાય છે, જે રીતે મલ દ્વારા રેક્ટમ છે એનલ સ્ફિંક્ટર છે એ પીડિત થાય છે, એ જ રીતે સર્વિક્સ જે છે એ સ્ફિંક્ટર છે એ પ્રસવ સમય પીડિત થાય છે. એટલે અહીંયા સાંભળતા સૌને અને હવે પછી જે કોઈ સાંભળશે એ સૌને વિનંતી છે કે જ્યારે આવી વેગ ન આવે ત્યારે પ્રવાહણ કરવું નહીં, કે જેથી કરડીની યોનિ વ્યાપત થાય નહીં. એક મિસકન્સેપ્ટ છે ઉદાવર્તા યોનિ વ્યાપત માટે, ઉદવૃત્ત રજઃ કૃષ્ણેણ મંચતિ, એનો સામાન્ય અર્થ બધા એવો કરે છે કે માસિક રોકાઈ જાય છે. ક્યાં રોકાઈ જાય છે? આર્તવાહિનીઓની અંદર. કોના દ્વારા રોકાય છે? વાયુ દ્વારા. વાયુ કેવી રીતે રોકે છે? તો જે ગર્ભાશયની અંદર રહેલો અવકાશ છે એ અવકાશમાં વાયુ છે, અને એનું જ્યારે ટેન્શન વધી જાય એટલે વાયુનો પ્રકોપ એટલે વાયુનું ટેન્શન વધવું, એ ટેન્શન વધે છે એટલે એ યુટ્રાઇન આર્ટેરિયલ્સ ઉપર એક પ્રેશર લાવે છે. એ પ્રેશર જ્યારે મોડર્ન સાયન્સ પ્રમાણે કહીએ તો હોર્મોન્સ રિલીઝ થવાને લીધે થઈને એ પ્રેશર વધી જાય છે. આપણે એમ કહીએ કે આયુર્વેદ પ્રમાણે કે સ્ત્રી કોઈ પણ કારણસર જે સ્ટ્રેસ્ડ હતી એ સ્ટ્રેસમાંથી મુક્ત થશે તો તત ક્ષણમ લભતે સુખમ, એટલે તરત જ એને જે આર્થ પ્રવૃત્તિ શરૂ થશે, અને સ્ત્રીને જે સ્ટ્રેસ અનુભવાતો હતો વધારે પડતા વાયુને લીધે ગર્ભાશયના ઉપર સ્ટ્રેસ આવતો હતો, અને આપણા મનને લીધે થઈને ગર્ભાશય ઉપર જે સ્ટ્રેસ આવતો હતો, એ બંને સ્ટ્રેસ જ્યારે મુક્ત થાય છે ત્યારે આર્તવની પ્રવૃત્તિ થાય છે. આમાં ક્યાંય ગર્ભાશયની અંદર વાયુ છાપરાને ફાડી નાખીને કશું કરતો નથી, એવા ભ્રમમાં રહેવું નથી. આપણે ફિઝિયોલોજી સમજીએ તો વાત સરળતાથી સમજાઈ જાય છે. હવે દૈવથી જે વ્યાધિઓ થાય છે એની અંદર
શું કરવાનું છે, તો એની અંદર શંડી, અનાર્તવા અસ્તની શંડી ખરસ પરસાચ મૈથુને, તો ઘણા લોકો એને ટર્નર સિન્ડ્રોમ સાથે સરખાવે છે. હું એને ટર્નર સિન્ડ્રોમમાં નથી લેતી. આચાર્ય કીધું છે અનાર્તવા અસ્તની, એને માસિક નથી આવતું અને એના સ્તન્યાશયનો વિકાસ નથી થયો. ખરસ પરસાચ મૈથુને એટલે મૈથુન કરી શકાય એટલા એના અવયવો વિકસિત છે, મતલબ કે એ ટર્નર સિન્ડ્રોમ નથી, પણ એ એવી પરિસ્થિતિ છે જે રીતે પુરુષની અંદર તૃણપુલકિત કીધું છે એવા જ પ્રકારનું શંડીની અંદર જોવા મળે છે. અને એ અચિકિત્સ્ય છે, એની અંદર ચિકિત્સા કરવાથી આપણને કોઈ રિઝલ્ટ નહીં મળે. ત્રણ ચરણા જે છે, અચરણા, અતિચરણા અને પ્રાકચરણા, તો પ્રાકચરણા વિશે તો આપણે ડિટેલ કેસ સ્ટડી જોઈ ગયા અને થોડાક મેડિકો લીગલ કેસીસ પણ આપણે ચર્ચા કરી લીધી. અચરણાની અંદર જે છે એ બીજી બધી વાતો કરતા વધારે મહત્વનો છે, શૌચનો અભાવ અને જંતુની ઉત્પત્તિ એટલે કે કૃમિની ઉત્પત્તિ. આ એક એવો યોનિ વ્યાપક છે કે જેની અંદર આચાર્ય સ્પષ્ટપણે કૃમિની ઉત્પત્તિ બતાડે છે. એટલે યોન્યામ અધાવના કંડુ જાતા કુરવંતી જંતવઃ, યોનિનું અધાવન, અધાવન લોકો ડૂષ લે લે કરે છે, ડૂષ લેવાની વાત નથી, બાહ્ય પ્રક્ષાલન પણ પૂરતું કામ કરતું હોય છે. એટલે શ્મશ્રુ જે છે દર અઠવાડિયે દૂર કરવા જરૂરી છે, માસિક પછી તો ખાસ દૂર કરવા જોઈએ. એ જ રીતે ખબર પડી જાય કે હવે ઓવ્યુલેશન પતી ગયું છે ને હવે માસિક પાછું ચાલુ થશે, ત્યારે ફરી પાછા મિનિમમ બે વખત તો મહિનામાં રિમૂવ થવા જ જોઈએ, દર અઠવાડિયે થાય એ ઈચ્છનીય પરિસ્થિતિ છે. અને એ જ રીતે મૈથુન પહેલા અને મૈથુન પછી મલ્ટી પાર્ટનરની ક્યાંય વાત છે નહીં. અપદ્રવ્યની અંદર હું નિરોધને પણ ગણું છું, કોપર્ટીને પણ ગણું છું, ઓરલ પિલ્સને પણ ગણું, ઓરલ સુ વેજનલ પિલ્સને પણ ગણું છું. એટલે એ બધું જે છે એ પણ અપત્ય પથને દૂષિત કરનારી વસ્તુઓ છે, એનાથી દૂર રહેવું જોઈએ. અતિચરણા જે છે એ બંનેને અંદર નુકસાન ઉત્પન્ન કરનારી પરિસ્થિતિ છે. બંનેની અંદર આજે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, એનું એક કારણ અતિ મૈથુન છે. એટલે જો એ થઈ શકે તો વધારે સારું છે. પ્રસરણસિની અને અંડીની બંનેને આપણે એકબીજાની અવસ્થા એટલે પ્રસરણસિની આગળની અવસ્થા અને અંડીની પછીની અવસ્થા લઈએ તો ચાલે, પણ પ્રસરણસિની સંસદે જ ક્ષોભિતા દુષ્પ્રજાયની, આ સિમ્પટમ જે છે એ બહુ જ મહત્વનું છે. કોઈ પણ પ્રકારનો ક્ષોભ ઉત્પન્ન કરે એટલે કે કોઈ વાહન એવું ક્ષોભકારક હોય કે એક્યુટ બ્રેક મારવાની ટેવ વાળા ડ્રાઈવરની સાથે તમે મુસાફરી કરતા હો, ખાસ કરીને એસટીમાં ને અમારી પીઆરટીએસની અંદર પણ તમને તો હવે એવું જોવા મળશે, તો એને લીધે થઈને સ્ત્રીને ક્ષોભ ઉત્પન્ન થાય છે અને એ ક્ષોભને લીધે થઈને એની યોનિ જે છે ગ્રસ્ત થાય છે. એનું મુખ્ય તકલીફ એ છે કે જ્યારે એને સુવાવડાવવાની હશે એવી વખતે એને બહુ તકલીફ થશે, કારણ કે ગર્ભની સાથે સાથે એનો અપત્ય પથ પણ બહાર આવશે અને એટલે ગર્ભના પ્રસવમાં એ બાધક બનશે. અંડીની અંદર શું છે, તો કે જ્યારે વિષમ શરીર રચના ધરાવતા બે જણા વચ્ચે લાંબા સમય સુધી મૈથુની સંબંધ રહ્યો હોય તે વખતે સ્ત્રીની યોનિ જે છે એ લેક્સ થઈ જાય છે અને એટલે નાનકડા કારણથી એ બહાર આવી જતી હોય છે. શબ્દ શું છે, અતિકાય ગૃહિતા યાસ્તુ અંડીની, એટલે આખું ઈંડું જે રીતનું હોય એ રીતનું ગર્ભાશય સહિતનો અપત્ય પથ બહાર આવી જાય છે. આની અંદર પ્રેગ્નન્સી રહેવી તો તકલીફ દેહી છે જ, પણ જ્યારે ડિલિવરી કરાવવાની હોય ત્યારે નોર્મલ ડિલિવરીની આશા ન રાખવી જોઈએ. ડૉક્ટર કહે કે સિઝેરિયન કરાવો તો કરાવી લેવું જોઈએ. આવી જ પરિસ્થિતિ ફોર્સેપ્સ ડિલિવરીમાં અને વેક્યુમ ડિલિવરીમાં પણ જોવા મળે છે. સમજણ વગરના આસનો, જુદા જુદા આસનોમાં મૈથુન કરીને આનંદ લેવાની કોશિશ કરનારાઓ જે છે એ પોતાના અપત્ય પથને
નુકસાન કરે છે અને એ નુકસાનને લીધે થઈને જ્યારે ડિલિવરી ટાઈમ આવે ત્યારે પેનને આખે આખું ગર્ભાશય બહાર આવી જતું હોય છે અને એ પછી એને સ્ટિચ લેવા પડે ને બહુ જ તકલીફો સાથે પૂર્ણકાલ પ્રાકૃત પ્રસવની સ્થિતિ આવતી હોય છે. એટલે એ ન થાય એના માટે યોનિને સાચવવી જરૂરી છે. હવે મહાયોની એક વાત કરેલી છે, વિવૃતાતુ મહાયોની સૂચિ વક્ત્રા અતિ સમૃતા. મોડું મોટું છે એને મહાયોનિ કહીએ અને સોયની નોક જેટલું જેનું મોડું છે એને સૂચિ વક્ત્રા કહીએ. તો આ માટે જવાબદાર શું છે? તો પ્રકાર બતાડ્યા છે કે પુરુષ અલ્પકાય યુક્ત હોય તેને શશ કહીએ, મધ્ય કાય હોય તેને વૃષ કહીએ અને વ્યવસ્થિત મોટી કાય વાળો અને તાકાત વાળો હોય તો એને અશ્વરૂપ કહીએ. એ જ રીતે સામે સ્ત્રી જે છે મૃગી એટલે ડેલિકેટ છે, નાના સ્ટેચર વાળી છે તો એને મૃગી પ્રકારની સ્ત્રી કહીએ. વડવા એટલે મધ્યમ છે, થોડી તાકાત વાળી પણ છે, મધ્યમ બાંધો ને મધ્ય તાકાત વાળી છે. હસ્તિની એટલે કે મજબૂત બાંધાવ વાળી છે અને એટલે એની યોનિ પણ જે છે એ મજબૂત પ્રમાણમાં મોટી હશે અને હસ્તીની યોનિની અંદર જન્મનાર સંતાન હંમેશા ભાગ્યશાળી હોય છે. પણ હસ્તીની સામે અશ્વ પ્રકારનો પુરુષ હોય તો યોગ્ય છે. હવે અશ્વ પ્રકારનો પુરુષ જો મૃગી અથવા વડવા પ્રકારની સ્ત્રી સાથે સંભોગ કરશે તો એને એ સ્ત્રીની અંદર મહાયોનિ થવાની સંભાવના રહેલી છે. એટલે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હવે યોનિની યોનિ રોગની ચિકિત્સા ટૂંકમાં જોઈ લઈએ તો માસિક વ્યવસ્થિત આવે એના માટે આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તો જેને માસિક ઓછું આવે છે, જેમ આપણે જોયું કે વાત પિત્તા ક્ષિયતે રજઃ, તો એની અંદર માસિક જો આપણે વ્યવસ્થિત લાવવા માંગીએ તો એવું કહેવાય છે કે મત્સ્ય સેવન જે છે નિયમિત મત્સ્ય સેવન કરે તો એને માસિક વ્યવસ્થિત આવે છે. વેજીટેરિયન છે એ લોકો તો એ લોકો કાંજી નિત્ય સેવન કરે, તલનું નિત્ય સેવન કરે, માંસ એટલે અડદનું નિત્ય સેવન કરે અને એને છાશ અને દહી જે છે એનું નિત્ય સેવન કરે. આપણા સૌરાષ્ટ્રની અંદર છાશનું નિત્ય સેવન એ બહુ જ સુંદર વસ્તુ છે. એ જ રીતે મહારાષ્ટ્ર પંજાબ અને દક્ષિણ ભારતની અંદર એ લોકો દહીંનું નિત્ય સેવન કરે છે. આ જે છે વેજાઇનલ ફ્લોરાને સુરક્ષિત રાખે છે અને એટલે સંક્રામક રોગો સામે એને પ્રતિબંધન થાય છે. અને બીજું જે છે એ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ નોર્મલ કરે છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ નોર્મલ છે તો રસધાતુ નોર્મલ બનશે અને તો રસધાતુ આર્તવ છે એનું નિર્માણ નોર્મલ થશે. અહીંયા એક વાત પર બધાનું ધ્યાન દોરવા માંગુ છું. એનેટોમીની જ્યારે વાત કરે છે ત્યારે આચાર્ય કહે છે પિત્ત પ્રક્વાશયો મધ્યે ગર્ભાશય, પિત્તાશય અને પક્વાશયની વચ્ચે ગર્ભાશય રહેલું છે. તો અહીંયા ઘડી પિત્તાશયથી શું લેવાનું? ગોલ બ્લેડર? ના, પિત્તાશયથી અહીંયા ઘડી ગ્રહણી સહિતનું આખું સ્મોલ ઇન્ટેસ્ટાઇન લેવાનું છે અને પક્વાશય એટલે આખું લાર્જ ઇન્ટેસ્ટાઇન ઇન્ક્લુડિંગ રેક્ટમ અને એનસ એ આખું જે છે એ ભાગની વચ્ચે રહેલું ગર્ભાશય છે. અને જો આપણે એને બીજા અર્થમાં લઈએ તો પિત્તાશય અને પક્વાશય પિત્ત તરા કલા જ્યાં આવેલી છે અને જ્યાં આગળ પક્વ અન્ન નામ આશય એટલે ત્યાં આગળ અસ્થિ ધરા કલા આવેલી છે એની વચ્ચે ગર્ભાશય આવેલું છે જ્યાં આગળ આર્તવાહિનીઓ રહેલી છે. તો આપણે જોઈ રહ્યા છીએ કે આર્તવમ આગ્નેયમ અને આર્તવ જો નોર્મલ આવતું હશે તો અસ્થિ જે છે એ નોર્મલ રહેશે, હૃદય જે છે નોર્મલ રહેશે. તો હૃદય જે છે રક્તવસ્રોતસોનું મૂળ છે અને હાડકું જે છે એ પણ જો નોર્મલ રહેશે તો એટલા માટે સ્ત્રીની અંદર હૃદયના રોગો અને હાડકાના રોગો જોવા મળતા નથી. એટલે આ ધ્યાન આપણે જો રાખીએ તો ઘણો મોટો ફાયદો થઈ શકે, ઘણી બધી સમસ્યાઓને આપણે દૂર રાખી શકીએ. એ જ રીતે કાળા તલને પાણીમાં ચતુર્થાવશેષ ક્વાથ બનાવીને એમાં જેટલા પ્રમાણમાં આપણે તલ લીધા હતા એટલા જ પ્રમાણમાં ગોળ મેળવીને એ ઉકાળો ઠંડો થાય એટલે સવારે નળના કોઠે પીવાથી જે સ્ત્રીને લાંબા સમયથી માસિક નથી આવ્યું એવી સ્ત્રીને પણ માસિક નિયમિત રીતે અને તકલીફ વગર આવે છે. એ જ રીતે આર્તવ બંધ થયું હોય એવી સ્ત્રીને કાળા તલ, ગોંધાના પાન,
કાળી જીરી સમભાગ લેવા એને અધકચરા ખાંડીને એનો ચતુર્થાવશેષ ક્વાથ બનાવવો અને જેટલો કલ્ક એટલો ગોળ ઉમેરી એ ઉકાળો ઠંડો થાય એટલે સવારમાં નળના ગોઠે 3 દિવસ સુધી પીવાથી આર્થો સારી રીતે આવે છે. હવે અહીંયા ઘડી ઇન્ફન્ટાઇલ યુટ્રસ પીસીઓડી અને જેને ગર્ભાશય નથી એ અંદર કરવાનો રહેતો નથી. બીજું ફલકૃત જે છે અષ્ટાંગ હૃદયની અંદર જે બતાડ્યું છે એ ફલકૃત ખૂબ સરળતાથી બની શકે એવું છે. એ ફલકૃતનો જો આપણે નિયમિત ઉપયોગ કરીએ તો એનાથી પણ આપણે કારણ કે પૂર્વે વયસી મધ્યવા રસાયનમ પ્રયોજ્યમ જીતાત્મનઃ તો એની અંદર યોનિ વ્યાપતોની સંભાવનાને આપણે ઘટાડી શકીએ છીએ. બીજું એક વસ્તુ છે કે વારે વારે એટલે કે આપણે વર્ષાકાલ પહેલે ગ્રીષ્મના અંતમાં અને એ જ રીતે શરદકાલમાં 2 વખત વર્ષમાં જો ફલકૃતનું સ્નેહન કરીને અને પછી સર્વાંગ અભ્યંગ સર્વાંગ સ્વેદન કર્યા પછી વિરેચન જો લેવામાં આવે અને એ રીતે શરીરની શુદ્ધિ જાળવવામાં આવે તો આ યોનિ વ્યાપતો થશે જ નહીં. હવે બીજી એક વાત કરવી છે મારે કે પ્રતિબંધન ઉપાયોમાં બીજા જે પ્રતિબંધન ઉપાયો છે એમાં જન્મે ત્યારથી એને નવજાત પરિચર્યા, કિશોરી પરિચર્યા, તરુણી પરિચર્યા, યુવતી પરિચર્યા બતાડી છે. હવે આની અંદર પરિચર્યાઓની સાથે સાથે બીજી વધારાની પરિચર્યાઓમાં તો જે આપણે નિયમિત રીતે પરિચર્યા પાલન કરીએ છીએ ઋતુ પરિચર્યા, દિનચર્યા, નિશાચર્યા એ જો આપણે એને શીખવાડી હોય બચપનથી જ. બાળક મેં કેટલાય કેટલાય પેરેન્ટ્સની અંદર જોયું છે અને મને એ જોઉં ત્યારે એટલો આનંદ થતો હોય છે કે 2 મહિનાનું બચ્ચું થાય એટલે એને શીખવાડી દે કે આ રીતનો અવાજ થાય ત્યારે તારે યુરિન પાસ કરી દેવાનું અને પછી બાળક જ્યારે ચાલતા શીખે એટલે એને સમજાવે કે આ રીતે પોટીમાં જઈને તારે યુરિન પાસ કરી બાળક યુરિન અને સ્ટૂલ માટે કોન્શિયસ થાય છે એ ખૂબ જરૂરી છે. આજે મોટા મોટા ડોક્ટરોની અંદર પણ મેં જોયું છે કે એને યુરિન અર્જ અને સ્ટૂલ અર્જ સમજાતી જ નથી. ખાવાનું તો ગમે ત્યારે બેસી જશે ખાવા માટે તો આમ આદમી તો ખબર નહીં શું કરતો હશે. એટલે આ જે લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર્સ યોનિ વ્યાપતને કહી શકાય આપણે એને નિવારી શકાય જો બચપનથી જ એને ટેવ પાડી હોય આપણે તો. સ્થાનિક શૌચની સાથે સાથે આપણે એને બેડ ટચ અને બેડ આઈસ પણ બચપનથી જ શીખવાડી દેવાના છે જેથી બાળકી પોતાની જાતને સુરક્ષિત રાખી શકે. વાપરતા શીખવાડો તો એની અંદર જે લાઈન બતાડી છે એ નંબર ડાયલ કરીને તરત જ મદદ માંગવી અને મદદ મળે છે એવું લોકોનું કહેવું છે. હવે યૌવન પ્રાપ્તિ એટલે કે એને રજસ્વલા પરિસ્થિતિ આવી ગઈ છે તો એ સમયે એને ઋતુમતી અને રજસ્વલા પરિચર્યા નિયમિત પાલન કરતા શીખવાડી 20-22 વર્ષે કે જ્યારે નિયમિત આર્તવ આવી રહ્યું છે અને યૌવનના બધા જ લક્ષણો એમાં પ્રાપ્ત છે એ ઉપરાંત એનામાં લગ્નની ઉત્સુકતા હોય તો જ એને લગ્ન માટે આપણે ઉત્સાહિત કરવી જોઈએ અને એને જે પ્રકારનો પુરુષ ગમે છે એટલે પર્સન એકોર્ડિંગ ટુ હર ચોઈસ જે શાસ્ત્ર સંમત છે. અને આપણે પણ કીધું છે કે લગ્નની વિધિની અંદર પહેલી માળા જે છે એ સ્ત્રીના કહે છે, પુરુષ તો તે મને સ્વીકાર્યો માટે મને મંજૂર છે એ રીતની આખી વાત છે. એટલે હેલ્ધી પ્રોજેની સુપ્રજનન માટે સ્ત્રીનું બહુ જ મહત્વ છે અને એટલા માટે સ્ત્રીના જે કોઈ અંગો છે એનું સ્વાસ્થ્ય બહુ જ મહત્વનું છે. એટલે વિવાહ સંસ્કાર થયા પછી મૈથુન પરિચર્યા એને આવડતી હોવી જોઈએ અને એટલા માટે કપલ જે છે એ હવે પોતાના શરીર અને મનથી તૈયાર થાય છે અને જ્યારે ગર્ભ રહે છે ત્યારે ગર્ભિણી પરિચર્યા એમાં ખાસ કરીને સદ્યોગૃહિત ગર્ભા પરિચર્યા અને વ્યક્ત ગર્ભા પરિચર્યાનું જો વ્યવસ્થિત પાલન કરીએ તો ગર્ભસ્રાવ પાતને આપણે રોકી શકીએ છીએ, ગર્ભિણી અને ગર્ભ વ્યાપતને આપણે રોકી શકીએ છીએ. અહીંયા આપણે ગઈકાલે જ બનેલો એક કિસ્સો છે ખૂબ જ આનંદપ્રદ વાત છે એ વાત આપની સાથે કરવી છે મને કે
જ્યારે આ કપલ જ મારા સંપર્કમાં હતું અને આ દીકરો જે છે એ મારી નજર સામે જ મોટો થયો. એના લગ્ન થયા, એની પત્ની ખૂબ જ સુંદર અને સુશીલ છે. પોણા બે મહિના થયા અને એ અતિશય ઉબકા ઉલટી અશક્તિ, એ લોકોએ મને ફોન કર્યો. એટલે મેં એને કીધું કે ભાઈ ઉબકા ઉલટી ક્યારથી આવે છે? તો કે જ્યારથી ખબર પડી ત્યારથી, એટલે અઠવાડિયાથી છોકરી હેરાન થઈ રહી હતી. અને બધાએ નક્કી કર્યું કે હવે જો વધારે તકલીફ થશે તો આપણે એબોર્શન કરાવી દેવું, પણ આને તકલીફ ના પડવી જોઈએ. તો બેન સમજી શકે છે. અને એક વખત આપણા આમાં જોડાયા હતા પણ ખરા, આજે તેઓ શ્રી એટલે નથી જોડાયા, કારણ કે એમના ઘરે શુભ પ્રસંગ છે. તો છરદેશુ લાજા એ મને સમજાવ્યું તો કે બેન ધાણી અત્યારે ક્યાંથી લઉં? મેં તો ધાણી નથી લાવી, આપણે છે તે મમરા જે છે એ મમરા અને સાકર એને ખવડાવવાનું ચાલુ કરો. લીંબુનું પાણી, નારિયેળ પાણી અને છે તે વખતે શેરડીનો રસ એમને બાજુમાં મળતો હતો, તો શેરડીનો રસ પણ એ લોકોએ ચાલુ કર્યો હતો. અને અઠવાડિયા પછી એને બહુ સારું લાગ્યું. એની સાથે સાથે દૈવ વ્યાપારશય ચિકિત્સા શરૂ કરી હતી. 15 દિવસ પછી એમના જે ઓબ્સ્ટેટ્રિશિયન હતા એમણે કીધું કે માં અને સંતાન બંનેનું વજન વધ્યું છે અને બાળકનો વિકાસ બરાબર થઈ રહ્યો છે. 7મા મહિને સાસુમાં ઉત્સાહી હતા એટલે એમણે મેથીના લાડુ ચાલુ કરાવ્યા. અને મેથીના લાડુ ચાલુ કરાવ્યા અને 8મા મહિના સુધી ચાલુ રહ્યા. મેથીના લાડુ આટલા વહેલા ચાલુ ના કરાય, 8.5 મહિના પછી એટલે કે 9મા મહિનાના પણ શરૂઆતના 15 દિવસ જતા રહ્યા હોય પછી જો તમે મેથીના લાડુ આપો તો બરાબર છે. પણ આ તો બહુ વહેલા ચાલુ કરી દીધા હતા એટલે ગર્ભોદક જે છે એ ઘટી ગયું, બાળકનું હરવા ફરવાનું ઘટી ગયું, બેને સફેદ પાણી ચાલુ થઈ ગયા, એટલે કે આપણું ઉપપ્લુતા યોની વ્યાપકમાં આવી ગઈ. અને ડોક્ટર એવું કીધું કે આપણે છે એને સિઝેરિયન કરીને બાળક વહેલું લઈ લેવું પડશે. એટલે ફાળ પડી એટલે બેને મને ફોન કર્યો. એને પુષ્કળ પ્રમાણમાં પાણી આપવાનું ચાલુ કર્યું. મગનું પાણી, જવનું પાણી, નારિયેળનું પાણી, શેરડીનો રસ, આ સિવાય કશું એને લેવું નહીં. દીકરી બહુ જ કયાગરી અને બધું જ એને કેદા પ્રમાણે કર્યું. એમાં એટલું કીધું હતું કે શેરડીનો રસ જે છે એની અંદર આદુ લીંબુ નાખવા કેવું, તે પ્રમાણે એ લોકોએ કર્યું. અને બીપી જે છે ચેક કરતા રહ્યા. 3જા દિવસે માને સારું લાગ્યું એટલે મગના પાણીની અંદર મગનું પ્રમાણ વધાર્યું. 7મા દિવસે ઘી નાખેલી ગેસ જેવી ખીચડી ખવડાવવાની ચાલુ કરી એટલે એનું પાચન સારું થયું. અને પછી એને દૂધમાં સાકર નાખીને ઘી નાખીને સવારે અને સાંજે સહેજ હુંફાળું બેવડાવવાનું ચાલુ કર્યું. ઘી, સાકર અને ઘી એ સત્ય રસાયણ છે એટલે માં અને બાળક જે છે એ બંનેનું રસાયણ વ્યવસ્થિત રીતે થયું. અને ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરે કીધું કે બધું નોર્મલ છે, આપણે નોર્મલ ડિલિવરી માટે રાહ જોઈએ છીએ. અને પૂરા 9 મહિને ગઈકાલે બાળક જન્મ્યો, દીકરો છે. માં અને બાળક બંને તંદુરસ્ત છે અને છે તે હવે એને ધાવણ પણ સારું આવી રહ્યું છે. પણ જે વાત મારે કરવી છે એ છે કે બેનને ખાટું તીખું ખાવાની આદત હતી. હાંડવો, ઢોકળા, પીઝા, બ્રેડ, પકોડી એમના પ્રિય વાનગીઓ હતી. કુંવારી હતી ત્યારથી ખાતી હતી અને આ ઉખા ઉલટી શરૂ થયા ત્યાં સુધી બેન ખાતા હતા. હવે લગ્ન ગમે તેમ નથી કરાવવા. વડીલો પહેલાના જમાનામાં એટલે કે અમારા સમયમાં વડીલો બંનેની ઉંમર, બંનેની ઊંચાઈ, બંનેના ખભા અને કમરના માપ, બંનેની ચાલ, બંનેનો અવાજ આ પારખીને લગ્ન કરાવતા. એ હોર્મોન્સ પ્રમાણે, એના ગ્રોથ પ્રમાણે, એની પોટેન્સી એટલે કે સ્ત્રી છે તેનું સ્ત્રીત્વ, પુરુષ છે તેનું પુરુષત્વ, એ પોટેન્સી સૂચક આ બધા ભાવો છે એને ધ્યાનથી જોતા અને એ પ્રમાણે લગ્ન કરાવતા. પુરુષના ખભાથી નીચી સ્ત્રી સ્ત્રીને દોષ કરનાર છે. સ્ત્રીની કમર કરતા પોળા ખભા વાળો પુરુષ ખરેખર યોગ્ય છે, પણ જો વજન વધારે પડતું હોય તો સ્ત્રીને એ તકલીફ કરનાર છે. ઉંમરમાં વધારે પડતો તફાવત હોય અને અનુભવી મોટી ઉંમરનો પુરુષ તરુણી જે હજી યુવતી નથી એવી સ્ત્રી સાથે
જો મૈથુન કરશે તો એના સ્ત્રીત્વને એ નષ્ટ કરના નીવડે છે, એ દાખલો પણ આપણે જોયો. ખાસ કરીને ઉત્તેજક સાહિત્ય, ઉત્તેજક મીડિયા, ચલચિત્રો એ સામાજિક સ્વાસ્થ્યને નષ્ટ કરનાર છે. બાળક, કિશોર, તરુણ અને અવિવાહિતો આ સમગ્ર સાહિત્યથી પ્રયત્નપૂર્વક જાતે જ દૂર રહે તો એ સારું છે. બાળકને તો આપણે દૂર રાખી શકીએ, બાળકને એ વસ્તુ ન જ ગમે એવું વાતાવરણ જો ઘરમાં હોય તો એ સ્વસ્થ કિશોર, સ્વસ્થ તરુણ અને સ્વસ્થ અવિવાહિત યુવક બનશે. અને યુવક જો સ્વસ્થ છે તો આજે જે ભીખાતી યુવતીઓ છે એ પરિસ્થિતિ પ્રાકચરણાની ઉત્પન્ન નહીં થાય. સામાજિક સ્વાસ્થ્ય માટે આ બધી જ બાબતો ખૂબ જરૂરી છે. ક્યાંય કોઈને અતિરેક લાગ્યો હોય તો ક્ષમા યાચું છું, પણ સમાજ માટે ખૂબ જરૂરી આ વિષય છેડવા માટે મિતલિયા સાહેબ અને ગિરનારી મંડળની ખૂબ ખૂબ આભારી છું. વાયુના રોગો જે છે એ વાયુ પ્રમાણે ચિકિત્સા કરવાની, પિત્તના રોગો છે પિત્ત પ્રમાણે ચિકિત્સા કરવાની, કફના રોગો છે કફ પ્રમાણે ચિકિત્સા કરવાની, ત્રિદોષ જે છે એ અસાધ્ય છે, અને એ સિવાયના રોગો જે છે એની નિષ્ણાતના અંડરમાં સલાહ લઈને જ કામ કરવું યોગ્ય ગણાય, એટલે એના વિશે ચર્ચા મેં નથી કરી. સૌને જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનું, સરસ વક્તવ્ય આપ્યું, કેટલાક ઉદાહરણો પણ આપ્યા અને યોનિ વ્યાપદ વિશે સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર મેડમ. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી કે બે શબ્દો કે ત્રિપાઠી સાહેબ. બહોત બહોત ધન્યવાદ મિતલિયા સાહેબ કા ભી ઓર પારુલ જોશી મેડમ કા ભી. कई बार चीजें हमारे दृष्टि में होती हैं लेकिन इतनी सामान्य लगती हैं कि नजरअंदाज हो जाता है. तो ये बहुत अच्छा विषय है जो लेके आप आए और इतने ज्ञानवान सोर्स से हमको ये ज्ञान मिल रहा है अलोंग विथ प्रैक्टिकल थिंग्स, तो बहुत बड़ी बात है. बहुत बहुत धन्यवाद. ऐसा ही જ્ઞાન કા પ્રવાહ ચલતા રહેગા એસી શુભેચ્છા કે સાથ ધન્યવાદ. આભાર. હવે વણપરિયા સાહેબ બે શબ્દો કહેશે. ડોક્ટર વણપરિયા સાહેબ, વણપરિયા સાહેબ, વણપરિયા સાહેબ અનમ્યુટ, વણપરિયા સાહેબ અનમ્યુટ નથી થતા. સરસ સરસ. હવે ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો. મેડમ આપ હવે તમારે સમય થઈ ગયો છે, નીકળવું હોય તો નીકળી શકશો. આપ 11:30 થઈ ગયા છે. ખૂબ ખૂબ આભાર. હા સરસ વક્તવ્ય રહ્યું. જય ધન્વંતરી. જય ધન્વંતરી. અભિનંદનો. બહુ સરસ કીધું પારુલબેન. આભાર બલદાણિયાભાઈ, તમે જોડાયા એના માટે આભાર. સવાલ નહી અત્યારે એમણે કદાચ હું કે હાથ અમસ્તો જ ઊંચો થઈ ગયો હતો. ઓકે ઓકે. પારુલબેન દાવે લેફ્ટ થઈ ગયા.